માધ્યમથી જોડતી એટલે સંધાન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશન દ્વારા સંધાનના શીર્ષક હેઠળ સંચાલિત વ્યાખ્યાન શ્રેણીમાં આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે વર્ષ દરમિયાન ઘણા બધા વ્યાખ્યાનો સાંભળ્યા છે આજે હું એક સરસ મજાનો મુદ્દો લઈને સોશિયોલોજીનો તમને સમજાવવા માટે આવ્યો છું કંઈક એના વિધિ તમને કંઈક જ્ઞાન પ્રાપ્ત થશે એવી મને આશા છે ગરબાડા કોલેજ સરકારી વિનિયન કોલેજ ગરબાડાની અંદર હું અત્યારે કાર્યરત છું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવું છું આજે આપણે જે વાતની ચર્ચા કરવાના છીએ જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ આપણે જોઈએ છીએ કે કલ્ચર એફઆઈ બી એ ના પ્રથમ અને બીજા સેમેસ્ટરના જે વિદ્યાર્થીઓ છે એ લોકો સમાજશાસ્ત્રના બેઝિક જ્ઞાનથી પરિચિત થાય એ માટે પ્રથમ અને બીજા સેમેસ્ટરની અંદર વિવિધ કન્સેપ્ટ અને ખ્યાલોનું જ્ઞાન મળે એ માટે અભ્યાસક્રમની અંદર આ મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે જેમ કે નિયંત્રણ સમાજીકરણ પરિવર્તન ક્રિયા આંતરક્રિયા આની અંદર આ બધા મુદ્દાઓની અંદર એક એવો મુદ્દો પણ છે કે જેના વિશે આપણે જાણવા માગીએ છીએ રોજબરોજના જીવન વિશે રોજબરોજના જીવનમાં પણ આપણે એના વિશે વાતો કરતા હોઈએ છીએ અને એ છે કલ્ચર સંસ્કૃતિ જેને આપણે કહીએ છીએ તો સંસ્કૃતિ જે છે એ શું છે પહેલાં આપણને પ્રશ્ન થાય આપણે આદિવાસી કલ્ચર ઇન્ડિયન કલ્ચર ગુજરાતી કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર ઇસ્લામિક કલ્ચર અથવા તો ખ્રિસ્તીકરણ આવા સંસ્કૃતિ વિશે જ્યારે વાતો કરતા હોઈએ ઇસ્લામિક કલ્ચર વિશે જ્યારે વાતો કરતા હોઈએ કે અન્શિયન્ટ કલ્ચર મોર્ડન કલ્ચર એવા શબ્દોથી જ્યારે આપણે વાતો કરતા હોઈએ ત્યારે આપણને આપણા મનમાં એવો પ્રશ્ન ઉદભવે છે કે સંસ્કૃતિ શું છે પહેલી વાત તો વિદ્યાર્થી મિત્રો એ છે કે સંસ્કૃતિ જે છે એને અહીંયા આગળ આપણે પહેલી વાત તો એ સ્પષ્ટતા કરી દઈએ કે સંસ્કૃતિ ને સંસ્કૃત વિષય સાથે કોઈ લેવા દેવા નથી અથવા તો સંસ્કૃત ગ્રંથો વેદો ઉપનિષદો અથવા તો રચિતાઓએ જે કઈ વાતો કરી છે એ જ સંસ્કૃતિ છે એવું નથી સંસ્કૃતિને સાંસ્કૃતિક ગ્રંથો અથવા તો સંસ્કૃત વિષય સાથે બહુ લેવા દેવા નથી પણ પ્રશ્ન એ છે કે સંસ્કૃતિને કેવી રીતે સમજવી આપણે જ્યારે મોર્ડન કલ્ચર ઇસ્લામિક કલ્ચર ટ્રાયબલ કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર ગુજરાતી સંસ્કૃતિ એમ જ્યારે કહેતા હોઈએ ત્યારે આપણને સંસ્કૃતિ એટલે શું એનો આપણને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ ઘણીવાર આપણે સાચો મત પણ ધરાવતા હોઈએ છીએ આપણે જાણતા પણ હોઈએ છીએ કે સંસ્કૃતિ શું છે પણ સંસ્કૃતિના કોઈ એકાદ બે પાસાઓ વિશે આપણે વાત કરતા હોઈએ એને સમગ્ર દ્રષ્ટિએ જોતા નથી અથવા તો એના બધા પાસાઓ વિશે વિચારણા કરી શકતા નથી તો સવાલ એ છે કે સંસ્કૃતિ એટલે શું પહેલી વાત તો સમાજ અને સંસ્કૃતિ આ બંને ખ્યાલો અભિ અભિન્ન રીતે એકબીજા સાથે જોડાયેલા છે બંનેને છૂટા પાડી શકાય એમ નથી કારણ કે સમાજ ન હોય તો સંસ્કૃતિ ન હોય અને સંસ્કૃતિ ન હોય તો સમાજ ન હોય એટલે સમાજ છે તો સંસ્કૃતિ છે કારણ કે આપણે બધા સમાજના સભ્ય તરીકે જીવતા જીવતા બધું પ્રાપ્ત કર્યું છે અનેક માનવીય ઘટનાઓને આકાર આપ્યો છે અનેક કહેવતો વિચારસરણીઓ સર્જન કર્યું છે જ્ઞાનનું સર્જન કર્યું છે એટલે સમાજ છે તો એમાં આપણે જીવીએ છીએ અને તો કલ્ચર છે અને કલ્ચર એ એટલી બધી મહત્ત્વની વસ્તુ છે કે એ ન હોય તો સમાજ કે સંસ્કૃતિનો નાશ થાય સમાજ કે સંસ્કૃતિનું કોઈ મહત્ત્વ રહે નહીં એટલે સંસ્કૃતિ અને કલ્ચર સમાજ આ બંને એકબીજા સાથે જોડાયેલા અને છૂટા ન પાડી શકાય એવા ખ્યાલો છે બીજું સંસ્કૃતિનો જે ખ્યાલ છે એ બહુ વિસ્તૃત છે સંસ્કૃતિના ખ્યાલની જુદી જુદી વ્યાખ્યાઓ વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે નેક્સ્ટ પીપીડીની અંદર આપણે એની જોઈશું કે સંસ્કૃતિ એ શું છે એની વાત આપણને કરી છે એડવર્ડ ટેલર જે છે એણે સંસ્કૃતિની સરસ વ્યાખ્યા આપી છે એમણે એવું કીધું કે સંસ્કૃતિ એ જટિલ સમગ્ર છે કલ્ચર ઇઝ અ કોમ્પ્લેક્સ હોલ હવે જટિલ સમગ્રમાં શું છે બધું ભેગું કરીને મૂકો એટલે સંસ્કૃતિ એમ કહેવાય તો બધું ભેગું કરેલું સમગ્ર જે છે એ શું છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એમણે આગળ એવું કીધું વ્યાખ્યા આપતા અથવા તો વ્યાખ્યાની સ્પષ્ટતા કરતાં એવું કીધું કે આપણે બધા સમાજના સભ્ય તરીકે જીવન જીવીએ છીએ સમાજની અંદર અને એ જીવન જીવતા જીવતા આપણે અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે આપણે અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અનેક પ્રકારના વિજ્ઞાનોનો વિકાસ કર્યો છે ટેકનોલોજીકલ જ્ઞાન પણ મેળવ્યું છે માનવીય વિકાસમાં ઉપયોગી બની શકે એવું જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કર્યું છે કેટલી બધી બિલીફ્સ કે માન્યતાઓમાં પણ આપણે માનતા હોઈએ છીએ માન્યતા પણ સંસ્કૃતિનો એક ભાગ છે કળા નૃત્ય સંગીત અને ચિત્રકામ જેવી કળાઓ એ પણ સંસ્કૃતિનો ભાગ છે જે તે ચો જે તે ચોક્કસ સમયની અંદર ચોક્કસ કળાના સ્વરૂપો એ બહુ મહત્ત્વનો સંસ્કૃતિનો ભાગ આપણે ગણી શકીએ એવી રીતે પરંપરાઓ રિવાજો કાયદાઓ ધોરણો લોક લોકરીતિઓ લોકનીતિઓ ફેશન શિષ્ટાચાર શિરસ્તો આ બધી જ બાબતોને આપણે સંસ્કૃતિમાં સમાવીએ છીએ અને આ બધાને ભેગું કરીને મૂકીએ અને કહીએ કે સંસ્કૃતિ એ આ છે એટલે આ બધી બાબતો જે છે એને ભેગું કરીને કહીએ ત્યારે એ સંસ્કૃતિ બને છે તો ટૂંકમાં સંસ્કૃતિ એટલે બધા જ પ્રકારની માનવીય જ્ઞાન કળાઓ માન્યતાઓ રિવાજો ધોરણો પરંપરાઓ આ બધું જ એટલે આ રીતે જોઈએ આપણે આ વ્યાખ્યાની અંદર તો આપણને બતા એ બતાવે છે આ વ્યાખ્યા એવું દર્શાવે છે કે સંસ્કૃતિનો જે ખ્યાલ છે એ બહુ વિસ્તૃત છે એની અંદર સમાજ જીવનના અનેક પાસાઓ આવી જાય છે તો મહત્ત્વની વાત એડવર્ટેલરે સંસ્કૃતિની અંદર આપણને કરી છે બીજી જે વ્યાખ્યા છે એની અંદર પણ સંસ્કૃતિની સરસ સમજ પ્રાપ્ત થાય છે સ્પેન્સરે સરસ વ્યાખ્યા આપી છે એમણે એવું કીધું કે સંસ્કૃતિ જે છે એ સુપર ઓર્ગેનિક વ્યવસ્થા છે ઉત્તમ કક્ષાની સાવયવી વ્યવસ્થા છે આ ઓર્ગેનિક વ્યવસ્થા નથી જૈવકીય વનસ્પતિ કે પ્રાણી દુનિયાથી એ જુદી છે કારણ કે જે જુદા જુદા પ્રાણીઓ જે છે અથવા તો જુદી જુદી વનસ્પતિઓ જે છે એ કુદરત સાથેના વાતાવરણમાંથી પોતાના જીવન જીવવા માટે જરૂરી એવા કૌશલ્યો મેળવી લે છે પણ માનવી એ નથી કરી શકતો માણસ જન્મે છે ખરો સમાજની અંદર પણ એ જન્મ્યા પછી એને પોતાને ટકવું હોય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પણ એને એનું એને એના માટે બીજા ઉપર આધારિત રહેવું પડે એટલે અન્ય સાથેની આંતરક્રિયામાંથી સંસ્કૃતિનો જન્મ થાય છે સંસ્કૃતિ એ આ જુદા જુદા ભાગો જેને કીધા આપણે જ્ઞાન માન્યતાઓ કળા ધર્મ રિવાજો આ બધા એકબીજા સાથે જોડાય છે સાવ્યવી વ્યવસ્થા એટલે શું ઓર્ગેનિક સિસ્ટમ એટલે શું તો જુદા જુદા ભાગોની બનેલી વ્યવસ્થા જુદા જુદા ભાગો વચ્ચેના આંતર સંબંધોમાંથી રચાયેલી વ્યવસ્થા જેને ઓર્ગેનિક એવો શબ્દ વાપરવામાં આવે છે ઇંગ્લિશની અંદર તો સ્પેન્સરે સરસ વાત કરી છે એક ઉત્તમ કક્ષાની આ સાવયવી વ્યવસ્થા છે જે માણસે બનાવી છે એ જન્મથી નથી આવતી આપણી સાથે આપણે એને રચવી પડી છે માણસે પોતાની બુદ્ધિ શક્તિ અને કૌશલ્યોનો ઉપયોગ કરી આ વ્યવસ્થાની રચના કરી છે અને આ બધા જ ભલે આપણે એની રચના કરી હોય છતાં આપણે એના નિયંત્રણ હેઠળ જીવીએ છીએ કોઈ માણસ સમાજની અંદર એવો નથી કે જે સંસ્કૃતિના નિયંત્રણ હેઠળ ન જીવતો હોય દરેક માણસ પોતાનું વર્તન કરે છે ત્યારે સતત પોતાની સંસ્કૃતિને ધ્યાનમાં લઈને કરે છે મારી સંસ્કૃતિએ શું કીધું મારે મંદિર જવું કે મારે મસ્જિદ જવું મારે શાકાહાર કરવો કે મારે માંસાહાર કરવો આવા અનેક પ્રકારના સવાલો વિશે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે એ સંસ્કૃતિથી નિર્ધારિત હોય છે સંસ્કૃતિથી પ્રેરિત હોય છે અને સંસ્કૃતિથી નિયંત્રણ પામેલ હોય છે તો આખી જ આટલી બધી મહત્ત્વની જે સંસ્કૃતિ છે એના વિશે આપણે ન જાણીએ તો આપણે માનવ વર્તનને સમજી શકીએ નહીં એટલે માનવ વર્તનને સમજવું હોય તો સંસ્કૃતિ અને એનો જે ખ્યાલ છે એને વૈજ્ઞાનિક રીતે સમજવો ખૂબ જરૂરી છે ત્રીજી મેલિનોવસ્કી નામના જે વ્યાખ્યા મેલિનોવસ્કી નામના જે નૃવંશાસ્ત્રી છે એમણે ત્રીજી વ્યાખ્યા જે આપી છે એ પણ સરાસ આપી છે એમણે એવું કીધું છે કે સંસ્કૃતિ જે છે એ માનવીનું વિશિષ્ટ સર્જન છે આ જન્મથી નથી મળતી સંસ્કૃતિ આપણે સર્જન કર્યું છે પણ એ અહીંયા શબ્દ એમણે વાપર્યો છે વિશિષ્ટ સર્જન એનો મતલબ એ કે સંસ્કૃતિ જે છે એ દરેક સમાજની જે છે એ સરખી નથી વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિ દરેક સમાજની વિશિષ્ટ છે જુદી છે સામાન્ય સંસ્કૃતિ બધી જગ્યાએ હોય પણ એની અંદર વિશિષ્ટતા હોય છે દાખલા તરીકે લગ્નના રિવાજો બધી જગ્યાએ છે બધા સમાજોની અંદર છે પણ લગ્નની રીતો બધી જગ્યાએ સરખી નથી લગ્ન કેટલા પાત્રો કરશે એની સંખ્યા પણ બધી જગ્યાએ સરખી નથી કોઈ સમાજની અંદર એક પતિ પત્ની લગ્નને આદર્શ ગણવામાં આવે કોઈ સમાજની અંદર બહુપતિ લગ્નને આદર્શ ગણવામાં આવે કોઈ સમાજની અંદર ભાતૃિયા બહુપતિ લગ્ન પણ થતા હોય એટલે લગ્ન કરનાર પાત્રોની સંખ્યા પણ નથી નક્કી લગ્નના રિવાજો પણ બધી જગ્યાએ જુદા જુદા હોય છે એટલે એવી રીતે માત્ર લગ્નની જ વાત કેમ આપણે વાત કરીએ પોશાકની આપણે વાત કરીએ આહારની આપણે વાત કરીએ મનોરંજનના સાધનોની તો આવી રીતે જ્યારે આપણે જોઈએ સંસ્કૃતિને આ બધા જ સંસ્કૃતિના જુદા જુદા પાસાઓ છે અને એની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સંસ્કૃતિ એ વિશિષ્ટ સર્જન છે દરેક સમાજની સંસ્કૃતિ જુદી જુદી હોય છે અને સંસ્કૃતિ દ્વારા જ આપણે ધ્યેયો પ્રાપ્ત કરતા હોઈએ છીએ આપણે બધા જ જાણીએ છીએ કે માનવી તરીકે જીવન જીવતા જીવતા આપણે અનેક સિદ્ધિઓ કે ધ્યેયો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આ સિદ્ધિઓ કે ધ્યેયો કોણ નિર્ધારિત કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એ સંસ્કૃતિ નિર્મિત હોય છે માનવ સમાજની સંસ્કૃતિ આપણને કહે છે કે આપણે શું મેળવવું જોઈએ જો ભારતીય સંસ્કૃતિ ભારતીય હિન્દી સંસ્કૃતિ એમ કહેતી હોય કે ત્યાગવાથી મહાન થવાય તો એ સમાજના બાળકો એ સમાજના યુવાનો અને એ સમાજના સભ્યો ત્યાગની સંસ્કૃતિને અપનાવશે કારણ કે ત્યાગની સંસ્કૃતિને સમાજે મહત્ત્વ આપ્યું છે જે સમાજની સંસ્કૃતિ એમ કહેતી હોય કે નાણાં મેળવવાથી ઈશ્વરની નજીક જવાય એ સમાજની સંસ્કૃતિમાં મૂડીવાદનો વિકાસ થાય એ ચોક્કસ છે એટલે વિદ્યાર્થી મિત્રો મહત્ત્વની વસ્તુ એ છે કે સંસ્કૃતિ જે છે એ ધ્યેયો આપણને આપે છે આપણે શું પ્રાપ્ત કરવું કયા ધ્યેયો પ્રાપ્ત કરવા શેની સિદ્ધિ મેળવવી આપણે ડૉક્ટર વકીલિયર એન્જિનિયર બનવું કે આપણા સંન્યાસી બનવું આપણે શું બનશું એ નક્કી કરે છે એ આપણો સમાજ આપણે સમાજની સંસ્કૃતિ અને દરેક સમાજની સંસ્કૃતિ જે છે એ જુદી જુદી છે તો આવી રીતે ધ્યેયો પ્રાપ્ત કરવાની બાબત પણ સંસ્કૃતિના માધ્યમથી થાય છે આપણને સંસ્કૃતિ જ્ઞાન આપે છે સંસ્કૃતિ અને સમાજ આપણને એ ધ્યેયો પ્રાપ્ત કરવાના માન્ય માર્ગો પણ બતાવે છે કે તમારે કયા માન્ય માર્ગોથી આ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એટલે એ બધી બાબતો જે છે એ ધ્યેય સાથે સંકળાયેલી છે સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે અને એના માટે જ રોબર્ટ મર્ટને જ્યારે એનોમીના કન્સેપ્ટને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે એનોમીની અંદર આ વસ્તુને સમજાવી છે સાંસ્કૃતિક ધ્યેયો અને એને પ્રાપ્ત કરવાના માન્ય માર્ગો ધ્યેયો સામાજિક નહીં પણ સાંસ્કૃતિક એવો શબ્દ એમણે વાપર્યો છે કારણ કે દરેક સમાજના ધ્યેયો એ સંસ્કૃતિ નિર્ધારિત હોય છે સંસ્કૃતિ નક્કી કરે છે કે આપણે શું મેળવવાનું છે આપણે શું કરવાનું છે અને શું બનવાનું છે તો આ બધી બહુ મહત્ત્વની વસ્તુઓ માલિનો વસ્કીએ આપણી સમક્ષ રજૂ કરી છે એવી રીતે હોબેલ નામના એક સમાજશાસ્ત્રી છે એ હોબેલ જેને આપણે કહીએ છીએ અર્નેસ્ટ હોબેલ અને એણે સરસ વાત કરી છે સંસ્કૃતિએ શીખેલ રીતોનું સમગ્ર છે આપણને એડવર્ડ ટેલરે બતાવ્યું કે ભાઈ કલ્ચર ઇઝ એ કોમ્પ્લેક્સ હોલ જે જટિલ સમગ્ર છે પણ આ જટિલ સમગ્ર અને એમાં જે વર્તનની રીતો છે એ વર્તનની રીતો રેડીમેડ નથી મળતી આપણને એ લર્ન કરવી પડે છે એ શીખવી પડે છે માનવ બાળક જ્યારે જન્મ લે ત્યારે એ જન્મે છે ત્યારે એને ખબર નથી કે એનો સમાજ કયો છે એની સંસ્કૃતિ કઈ છે પોતાની ઓળખ શું છે પોતે હિન્દુ છે મુસ્લિમ છે પોતે ગ્રામ્ય છે કે શહેરી છે હે પોતે ભારતનો છે કે વિદેશનો એને કંઈ ખબર નથી પોતેની જ્ઞાતિ કઈ છે એના વિશે કંઈ જાણતો નથી પણ સંસ્કૃતિ એ જન્મ પછી જ્યારે બાળક એ પોતાના માતા પિતા સગા સંબંધીઓ એની સાથે આંતરક્રિયામાં આવે ત્યારે એ લોકો એને શીખવે છે કે તું કોણ છે તારી જ્ઞાતિ કઈ છે તારો ધર્મ કયો છે તારો તારો સમાજ કયો છે હં અને એમાં તારે શું કરવાનું છે તારે વડીલોની સાથે કેવી રીતે વર્તવાનું છે એક સ્ત્રીએ સાસુ સસરા સાથે કેવી રીતે વર્તવાનું છે એ એનું કલ્ચર એને શીખવે છે એ રેડીમેડ નથી મળતું જન્મથી આપણે કલ્ચર લઈને આવતા નથી પણ આપણે જેમ જન્મીએ છીએ સમાજની અંદર એટલે જન્મ જૂથ આપણા માટેનું જે જન્મ જૂથ છે એના સભ્યો આપણને ધીમે ધીમે આપણી ઓળખ અપાવે છે આપણું જૂથ કયું છે આપણી જ્ઞાતિ કઈ છે આપણો ધર્મ કયો છે એ આપણને શીખવે છે અને આવી શીખેલી વર્તનની જે રીતો છે એનું સમગ્ર એ બધાને ભેગું કરીને મૂકીએ ત્યારે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ તો એ રીતો મહત્ત્વની છે અને રીતો દ્વારા આપણું ઘડતર થાય છે આપણું સમાજીકરણ થાય છે અને એ સમાજીકરણ થવાના કારણે આપણે એ રીતો મેળવીએ છીએ એ રીતો આપણે પ્રાપ્ત કરીએ છીએ સમાજીકરણ દ્વારા અને એટલે જ આપણી જે રીતો છે આપણી જે ખાસિયતો છે એ વિશિષ્ટ હોય છે આપણા સમાજ પૂરતી હોય છે બીજા સમાજમાં એ રીતો એ વર્તન કરવાની પદ્ધતિઓ જુદી હોય છે અન્ય સમાજની રીતો જુદી હોય દાખલા તરીકે ભોજન તો આદિવાસી સમાજનો કોઈ એક વ્યક્તિ હોય તો એ એકલો મૂધો ફરીને પલાટી વાળીને નહીં ઊભા પગે બેસીને પણ જમી લે તો એની જમવાની રીત જુદી છે પણ એક શહેરી સંસ્કૃતિની વાત કરીએ તો એ ચમચીથી જમશે અને ચમચી જો તમારી પાસે નહીં હોય અને હાથથી જમતા હશે તો એવું કહેશે કે ચમચી નથી મળી આજે તો એ અર્બન કલ્ચર છે એ વિશિષ્ટ છે અને એટલે એ સમાજના સભ્યોની લાક્ષણિકતા છે અર્બન શહેર અર્બન સમાજની અંદર આપણે જોઈએ તો અર્બન સમાજના સભ્યોની લાક્ષણિકતા એ હશે કે એ લોકો વિશિષ્ટ રીતે જમતા હશે એ લોકો વિશિષ્ટ રીતે સમાજની અંદર વર્તન કરતા હશે એ લોકો વિશિષ્ટ પોશાક પહેરતા હશે એમની બોલી એમની બોલવાની છટ્ટા એ જુદી હશે જેમ કે દાખલા તરીકે સુરતની વાત કરીએ તો સુરતના લોકોની બોલી જુદી હોય છે એટલે કલ્ચર જે છે એ વિશિષ્ટ છે દરેક સમાજના સભ્યો નું એના પ્રમાણે ઘડતર થવાથી અને ઉછેર થવાથી એ સમાજના લોકોની એ લાક્ષણિકતાઓ બને છે અને એ આનુવંશિક કે વારસાગત રીતે મળતી નથી પણ ધીમે ધીમે જેમ જેમ આપણો ઉછેર થાય છે અન્ય લોકો સાથે જેમ જેમ આપણે આંતરક્રિયામાં આવતા જઈએ છીએ એમ આપણે એ મેળવતા જઈએ છીએ શીખીએ છીએ તો એ રીતે એમણે હોબેલે સરસ વાત કરી છે શીખેલ વર્તનની રીતોનું સમગ્ર તરીકે એમણે સંસ્કૃતિને જોયું છે અને આવી રીતે આપણે જોઈએ તો સંસ્કૃતિ એક જીવન શૈલી છે ઇટ્સ એ વે ઓફ લાઈફ કેવી રીતે જીવવું દરેક બાબતો સંસ્કૃતિ નક્કી કરે છે આપણા જીવનની એક એક